પણ આ ધુમાડો ભરાયેલો ને એટલે બધી લોચા થઈ જાય બીજા બધા. એટલે આ દેશમાં સૌથી બકવાસ હિન્દી ફિલ્મો બની, એના કારણે પ્રેમની આખી વ્યાખ્યા જુદી બની. અને એટલે મેં એક ગુજરાતી ફિલ્મ બનાવી છે વિટામિન સી, SHE. વિટામિન સી એટલે માં, પત્ની, દીકરી, પ્રેમિકા, જે ગણો તે, સ્ત્રી વગર જીવનમાં કશું નથી. અને પ્રેમ વિશે કોને કહેવાય એના માટે મેં ફિલ્મ બનાવી. આવે તો જોજો, બામણનું ઘર ચાલે થોડું. વિટામિન સી હું પ્રોડ્યુસર છું એનો, એટલે હું જે બોલું છું એમાંના ઘણા બધા ડાયલોગ એ ફિલ્મમાં મેં લખાયા છે. તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે સાહેબ. જેમ મા બાપ નક્કી છે, ભાઈ બહેન નક્કી છે, એમ જીવનસાથી પણ નક્કી છે. મા બાપ બદલી ના શકાય, ભાઈ બહેન બદલી ના શકાય, એમ જીવનસાથી પણ બદલી શકાય નહીં. આ ગીતા, કુરાન અને બાઇબલ કહે છે. અમારી કોલેજમાંથી એક પ્રવાસ જતા હતા, તો કોલેજના ગેટ પર બસ ઊભી હતી. એટલે આર્ટ્સવાળા બધા પ્રવાસમાં જાય, હું તો સાયન્સમાં ભણું, તો પેલા સંજયાને બોલાવો, આપણે ધંધો જ એક કર્યો બધાને હસાવાનો. કે હસાવો તો આપણે બી ભગવાન આપણને હસાવીને, હાલો આપણે ભગવાન દવા માફક આવી ગઈ. તો બધા આર્ટ્સવાળા ચડ્યા બસમાં, એટલે હું ગયો, હું દૂર ઉભો રહ્યો કે કોઈને હું ઓળખું જ નહીં આર્ટ્સવાળાને. બધા બસમાં ચડ્યા એટલે હું દોડતો ચડવા ગયો, અને હું જેવો દોડતો ચડવા ગયો એટલે એક છોકરી એકદમ રૂપાળી, સરસ લાંબા વાળ, દાંત બાંત, મસ્ત છોકરી હતી, એ પણ બસમાં ચડવા ગઈ. હું જેવો બસમાં ચડવા ગયો અને મારો હાથ એને આમ ઘસાયો. સાલી આવી મજા મને બી, સ્પર્શનો આનંદ છે. દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ આવે, એટલે અડી ગયો તો અડી ગયો. હવે ભાઈ શું, ના ના સમજે છે શું તું, પણ અતિ સરસ એટલે સાલું હું બી આવે, માપમાં રહેજે. ક્યાંથી હેડે આવે છે, બીજા કલાક ચાપ ચાપ કરવા માંડી. બસમાં ગયા, ભારત મારો દેશ છે, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ, તો મને તો એ ખુશીથી બધા હાથે બેઠા છે. આ ભાઈ બહેનની વ્યાખ્યા કેવી ડેવલપ થઈ ખબર છે, સાલી મોરારી બાપુની કથામાં ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ત્યાંય ભરોસો નહીં. હું હમણાં ખોડિયારમાં ને મંદિરમાં ગયો, તો હું દર્શન કરવા ગયો એટલે મારી વાઇફને અમે બીજા હાથે, એટલે માર ગયા ભાઈ પેલા બહેન, તો તારી બહેન, મારી તો ઘરવાળી જઈ યાર, શું યાર, તો કે બહેનો માટે જુદું છે, એટલે જુદું ક્યાંથી આવી ગયું ભાઈ. એટલે ભગવાનના મંદિરમાં જોડે નહીં જવાનું, મારે કોઈ કહેવું હોય, ખોનગીમાં વાત કરવી હોય તો કોઈ બીજાને બીજાને કહું. એટલે એવું બધું ચાલુ કર્યું. એટલે પછી બસમાં ગયા, બધા બેઠા, એટલે મેં તો જોક્સ ને શાયરી ચાલુ કરી. આખી બસ ધોધમાર હશે, હો ખડખડાટ. અને પેલી છોકરી આમે જોઉં ને, એટલે કે એની આમે જોઉં ને, એટલે અને ચાલો મારું ધ્યાન બી રહી રહીને ત્યાં જ જાય બાજુ. જો સાહેબ, હવે સ્વાભાવિક વાત છે, આ તો માણસની પ્રકૃતિ છે, રૂપાળી હોય તો ધ્યાન જાય, અને હાથ અડી ગયો એટલે. તમે જોજો, તમારો એક દાંત પડી જાય ને તો જીભ ત્યાં જ જશે. એક વાર ચેક થઈ ગયું કે દાંત ગયો તો થોડી વાત ને, તો જોજો એવું થશે. હાલો મારું ધ્યાન પેલી છોકરી સામે જ જાય, ત્યાં જાય એટલે પેલી આમ આમ કરે. આખા દિવસની વાત નથી કરતો, પણ તારંગા ગયા, તારંગા આખો દિવસ પ્રવાસ કરીને સાંજે પાછા આવ્યા, પાલનપુર આવ્યા, અને બધા ઉતર્યા, એટલે બધા ઉતર્યા એટલે, પણ બાપુએ હિંમત આરે, પેલી છોકરી ઉતરી, મેં તો અહીંયા આવ, મને કહે શું છે, ચાલો હું ડર્યો થોડો, હું હાલો લાફો બાફો મારશે, લોચા થઈ જશે કે બીજો ક્લાસ હતો, તાર છે શું, એટલે મેં કીધું તું હસતી નથી, તું તો જેના જોડે લગ્ન કરશે એનું જીવન ધન્ય થઈ જશે, તું તારી ચિંતા કર, મારી ના કર. જા તેલ લેવા, ના કર, આપણે વળી હું બાકી રહી ગયા. હું આવ્યો ઘરે, પાછું એકવાર વળીને દેખ્યું, પલટ, પણ પલ થાય નહીં કશું, મનમાં એવું થાય એવા આવેગો આવ્યા ઉંમરમાં કે હમણાં પાછું વળીને દેખ, પણ પેલી તો બાપુ ઊંધું ગાલીને જાય ને જાય. પાલ હું જેવો ઘરે ગયો, ઘરે આવ્યો ને મારા બાપુજી બહાર જ બેઠેલા, મારા બાપુજીથી મારી આમ આમ થાય, કેમ કે અમને અમને જે ગરીબીમાં ભણાયા, જે સંસ્કારો આપ્યા, જે સમજ આપી, જે કરવું એ છૂટ, કોઈ દિવસ અહેસાસ નથી થવા દીધો તારી બધું જ, પણ એમને ખબર કે હું ઘરમાં એમ કોઈ જોડિયા તો ઉપર સે બનકે આતી હે. હું ઘરે આવ્યો, મારા બાપુજી બહાર બેઠા હતા, મને કે ક્યાં ગયો હતો, મેં તું પ્રવાસ, જ્યાં ત્યાં હેડ્યો જાય છે, મેં તું મફત લઈ ગયા હતા, મફત લઈ જાય એટલે જતા રહેવાનું, મેં તું રવિવાર હતો. અચ્છા ઠીક છે, તારી સગાઈ કરી નાખી છે, ક્યાં કરી, હુઈયા છાનો માનો ઉપર જઈને, હલા બાપુ ઊંઘ આવે,
સલમાન ખાનગી સગાઈ બતાવ્યા બી નહીં તારા. મેં કહું ખાલી આ કરી ગયા ખાલી. હું તો ઉપર ગયો, આખી રાત જાગ્યો બાપુ. રડતી અગ્નિહોત્રી, પદ્મિની કોલ્હાપુરી, બધી સપનામાં આવે. જાગ્યો કોક તાલિયા જેવી છોકરીઓ બી દેખાય, પેલી છોકરી હાથ ઘસાવે બી દેખાય, હું કરે બી દેખાય. સવારે વહેલો ઉઠ્યો, મારા ભાભી અહીં બેઠા છે. મારા ભાભીને બધું છોકરી જોવા તો લઈ આવ. મારા ભાભી કે ચાલ તમે તો એક જણના ઘરે ગયા. મારા ફોઈએ નક્કી કરેલું, પાછું નક્કી બીજું કર્યો, આપણે પહેરવાનું બીજા નક્કી કર્યો. એટલે ફઈને પહેરવાનું, મારે પહેરવાનું. એટલે બાપુ પૂછવું તો જોઈએ ને, જોડિયા ઉપર છે બનકે આવતી. એટલે તમે બનાવો કહેવાનું ઉપરથી આવે. પણ આપણને ભગવાન પર ભરોસો કે તું જ્યાં લઈ જાય જેમ લઈ જાય તારો હાથ પકડીને ચાલીશું. એક જણના ઘરે ગયા, અમે તો એક જણના ઘરે ગયા તો બાપુ બંગલો, બાર ફિયાટ કાર, આપણી પાસે ટ્રીન ટ્રીન સાયકલ 80 રૂપિયાવાળી, પગમાં સ્લીપર, એક જોડી કપડા, જીન્સ પીળા કલરનું. મારા પાસે પીળા કલરનું જીન્સ હોય એક, અત્યારે તો 200 જોડી કપડાં રાખું છું, રોજ નવા પહેર્યું. એક જણના ઘરમાં જઈને બેઠા, મારા ભાભી ગયેલા સંભાળીને, હું વધારે બોલતો નહીં. હું તો એક જણના ઘરે જઈને આમ બેઠો આમ, અને અહીંયા તો ધક 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 ધક. હું સવાર ડામચીઓ બહાર આવી જવાનો છે આજે, ચોક્કસ આવી જાય સાહેબ. એ તો વીતેને તો ખબર પડે બાપુથી તમારે હસવું છે. પછી સામેથી ગુજરાતી પિક્ચરમાં દરવાજો ખુલે એમ ટાડા ટાડા કરતો દરવાજો ખુલ્યો ભાઈ, અને પેલી તારંગાવાળી છોકરી પાણી લઈને આવી ભાઈ. મેં કીધું મરી ગયા. મેં કીધું આને કંઈ કહેવું નથી, નહીં તો બધો ખેલ બગાડશે. પાણી પીઓ. એટલે ઉતરે બાપુ, હું તો 2 ગ્લાસ ઠોકી ગયો તો. પછી આમ પેલી છોકરી હસી થોડી આમ. મેં કીધું એલા આ તો હસી સંજ્યા. મને કે કેમ આવ્યા છો? મેં તો મારી સગાઈ કરી છોકરી જોવા. મને કે મારા જોડે જ કરી છે આ બેટી. સત્યાવીસ વર્ષ ત્યાં હજી બદલી નથી બાપુ. તું જેવી હતી જેવી છે જેવી હોઈશ, તું જેવો હતો જેવો છે જેવો હોઈશ, હું તને ચાહું છું અને લગ્ન કહેવાય. લગ્ન એટલે એકની એક વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું, આને લગ્ન કહેવાય. એકની એક વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું, અને એને ખબર હે ને આપણે એને પ્રેમ કરતા. હું રાની મુખર્જીને પ્રેમ કરું એને ખબર હે. મને કે જાઓ ત્યાં, આનું નામ લગ્ન. એટલે પ્રેમ કરતી વ્યક્તિને લગ્ન ન કરી શકો, પણ લગ્ન કરતી વ્યક્તિ ઈશ્વરે આપી છે એને પ્રેમ કરવો એ આપણા હાથમાં છે, પણ એ આપવું એ ઈશ્વરના હાથમાં છે સાહેબ. આ આપણે સમજવાની જરૂર છે. એકવાર એક રાજા ભાવનગર ગામ જોવા નીકળ્યા તો બધી પાણીની ટાંકી, મંદિર, મસ્જિદ, સ્કૂલો બધે ગોલ દોરેલું આમ ગોળ, અને વચ્ચો તીર. ખબર છે આપણે મેળામાં જઈએ તો પેલું તીર મારીએ ને વચ્ચો વચ્ચે ઇનામ મળે, ખબર છે? મારે તો સાલું બહાર જ જાય. વચ્ચો વચ્ચે એક ગોળ, બીજું ગોળ, ત્રીજું, ચોથું, પછી મોટું ગોળ, બધા વચ્ચો તીર. રાજાએ કીધું કે ભાઈ આ કોને કર્યું? તો જીતુભાઈ કે સાહેબ એક ઘોડો છે. તો કે બોલાવો. તે ઘોડાને બોલાવ્યો. ઘોડો આવ્યો કે શું છે? કે આ ત્યાં કર્યું દાદા હતી. એટલે વચ્ચો વચ્ચે ઊંઘમાં વચ્ચો વચ્ચે સાળાનો જોરદાર કોન્ફિડન્સ. તો કે હાલ કરીને બતાવો. બોલ કે કરીને બતાવો શું આપશે? અરે કે તને સેનાપતિ બનાવી દઉં. બોલાવ ગામ ભેગું કર. સાહેબ આખું ગામ અહીંયા યશવંતરાયમાં ભેગું કર્યું, સ્ટેજ ઉપર બોર્ડ મૂક્યું, બધા આમ કરીને દેખે. રાજા કે વચ્ચે ના આવે તો અરે માથું કાપી કાઢજે. સાલો ખતરનાક કોન્ફિડન્સ. પેલા શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. એટલે તો વચ્ચે જ આવે ને. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ઠેકાણું નહીં પડે. તમે જેને ચાહો એની જોડે લગ્ન થાય કદી સંભવ નથી, પણ તમે જેને લગ્ન કરો એને ચાહવું એ આપણા હાથની વાત છે. પણ જે પાત્ર છે ઈશ્વર આપે છે. અમારા મહોલ્લામાં એક 80 વર્ષના માજી છે. કેટલા વર્ષના? અને એમના હસબન્ડ છે 84 વર્ષના. તો એક દાડો પેલા માજી ખાટલામાં પડ્યા પડ્યા શું કે ખબર છે? હાલા હાલા ઘેલથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા, તમાલ ઘેલ આવી. એટલે હવે 80 વર્ષે શું છે ભાઈ તારે? શું કહે છે? કે સારા સારા ઘેરથી મારા માંગા આવતા હતા, પણ મારા ફૂટી ગયા, હું તમારા ઘેર આવી. સાલું છે ને. જીવનસાથી અને મોબાઈલ
જ્યારે બી લાવો ને મહિના પછી એમ થાય કે રાહ જોયું તો સારું મોડલ મળે છે, હંમેશા થાય. પણ ભાઈ એકવાર એપલ કે સેમસંગ આવી જાય ને પછી બરાબર એનો ખુશ રહેવાનું કે આ બરોબર છે. બહુ મજાની જિંદગી છે. હું આ જે કંઈ બોલું છું એ સંસ્કૃતના શ્લોકોનું દેશી ભાષામાં ભાષાંતર બોલું છું, કુરાન શરીફની આયાતો બોલું છું, હદીશો બોલું છું, જૂના કરાર નવા કરારની વાતો બોલું છું. મૂળ વાત શું છે કે જીવનની આ જે ત્રીજી અવસ્થા છે એ ઈશ્વરે આપણા જન્મ સમય નક્કી કરીને રાખી છે. તો એના માટે આપણા બાળકો એક મિનિટ બગાડે નહીં. આઠમા ભણતાને પ્રેમ થઈ જાય, ડેડી આઈ લવ ધેટ બોય, ખબર જ નથી પ્રેમ શું, લગ્ન શું, સેક્સ શું, મિત્ર શું, કશું જ ખબર નથી. અને ઠૂંઠા જેવા પૈણી જાય ને એક બે ટેન્ડરો આવી જાય, પ્રેમ બધો પૂરો, કશું ખબર નથી. શું ક્યાંથી ભટકોણી તું આવી મને, ચાલુ ભારત પાકિસ્તાન બોર્ડર પર જ ઊભા હોય. અને આજકાલના 70% કપલોના જે જીવનો છે એ પેલું પાનખરમાં ઝાડનું ઠૂંઠું જોયું છે, એની પર બધા પાંદડા ચોટેલા હોય, આમ થોડું હલાવો ને તો પડી જાય, સમજાય છે. આ સમજદારી નથી હોતી એટલે આપણા સંબંધોમાં ઉણપો આવવાનું ચાલુ થાય છે. પણ એક મેચ્યોરિટી હોય કે આ ઈશ્વરે મને આપ્યું છે, આ જેવું છે જેમ છે, જેવું હતું જેવી છે જેવી હોઈશ, હું તને ચાહું છું, આને લગ્ન કહેવાય. અને આ ઈશ્વરના ત્યાંથી નક્કી થઈને આવે છે. બોલો આના માટે આપણે એક મિનિટ બાળકોએ જ્યારે કોલેજ કરતા હોય ભણતા હોઈએ ત્યારે સમય બગાડવાની જરૂર ખરી? થવાના છે, થઈ જશે. મારી દેવાનું તીર, પછી દોરવાનું ગોળ, નાનું થાય નાનું, મોટું થાય મોટું. અમારા લગ્ન થયા ને તો હું તો લગ્ન નક્કી થયા એટલે ઘોડા ઉપર તબડીક તબડીક કરતા, આપણે તો જાન બાન લઈને ફટાકડા ફોડતા ફોડતા, જ્યાં ના મોટી ધાડ મારી હોય સીધા પલવીના ત્યાં તો જઈને ચોરીમાં બેઠા, એટલે સામેથી પલવી તૈયાર થઈને સરસ હિરોઈન જેવી તૈયાર થઈને આવતી હતી, એટલે પેલા બ્રાહ્મણે વચ્ચે આમ કપડું રાખ્યું, એટલે કીધું નેચું કર કે યાર, મને કે શું એમ તું દેખું, એટલે કે ઘેર જઈને દેખજો, હા નડે જો વચ્ચે, દુનિયા નડવા સિવાય કંઈ કરે જ નહીં. પછી આમ કપડું રાખ્યું, પલવી આવીને બેઠી, પછી મારો હાથ પકડ્યો, કંકુ ચોખા મૂક્યા અને પલવીનો હાથ મારા હાથમાં મૂક્યો ને, મને તો જાણે 1000 વોટનો કરંટ માર્યો હોય ને. આપણે તો સાલો જેની જોડે લગ્ન કરવાના હોય રોજ હસ્તમેલાપ થાય, એટલે હસ્તમેલાપની કદી મજા આવે. આ વાતો ભૂલાઈ ગઈ, આ સમજ ભૂલાઈ ગઈ. ફાધર વાલેસની એક ચોપડી છે લગ્ન સાગર, બધા વાંચી જજો, અદ્ભુત પુસ્તકો લખાયા છે. પણ સાલી 2 રૂપિયાની કુબેરની ને મિરાજની જાહેરાત થાય છે, પણ 100 રૂપિયાનું એક સરસ પુસ્તક લખાય એની કોઈ જાહેરાત થતી નથી. તમારા ભાવનગરમાં મહેન્દ્રભાઈ મેઘાણી બહુ સરસ કામ કરે છે સાહેબ, અદ્ભુત, એને તમારે વંદન કરવા જોઈએ, એમને વારસો જાળવી રાખ્યો છે. આ બધા સંત લોકો છે, લોકમિલાપ ટ્રસ્ટ કરીને અહીંયા ચાલે છે ભાવનગરમાં. સવાલ શું છે કે આપણે પાનના પાર્લરો અને બ્યુટી પાર્લરો શરૂ કર્યા અને જીમ હેલ્થ ક્લબો અને પુસ્તકાલયો બંધ કરી દીધા, એમાં સમાજની પથારી ફરી ગઈ. આ સાચી વાત સમજ પડતી નથી. ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. આપણા હાથમાં શું છે, જે મળે એને નિભાવવું એ આપણા હાથમાં છે. આ સમજ આવી જાય તો લાઈફ ઇઝ સો બ્યુટિફુલ, જિંદગી અદ્ભુત છે. ચોથી અને છેલ્લી અવસ્થા મોક્ષ, જેના વિશે તમને ખબર છે આ એક જ દેશ અને એક જ ધર્મ ખાલી મોક્ષની વાત કરે છે, બાકી દુનિયામાં શબ્દ જ નથી ક્યાંય. આપણે નસીબદાર છીએ કે બહુ મસ્ત શબ્દ. પણ મોક્ષ એટલે શું, બાવા થઈ જવાનું, છોડી દો સંસાર, ચલો હિમાલયમાં એક પગે ઊભા થઈ જાઓ, ભગવાને જક મારવા 2 પગા લે. ખડકસી બાવા લસે ને, ખડકસી બાવા વાળ વધારે અને અંદર જુઓ પડી ગઈ હોય, કચોરી ખા લે ના તેરા કલ્યાણ હો જાયગા, શું સારા ડપોર બનાવે. લખો એક બાપજી હમણાં આવું બધું બોલે છે, સમોસે કે સાથ ચટણી ખાયા નહીં ખાયા, ખા લે ના તમારા કલ્યાણ હો જાયગા, સલા શું. અને પેલા બેન બી હોય બરાબર, લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરે નહીં. સાહેબ એક સ્પીકર આવે ને જ્યારે તમારી સામેને, જો તમારો ટાઈમ બગાડતો હોય ને તો તમારામાં એ તાકાત હોવી જોઈએ ઉભા થઈને કે ભાઈ ઘેર જા, સમજ પડે છે. આ પાવર આપણામાં આવતો. તમે તમારા બાળકોને કોઈ દિવસ એમ કીધું કે જ્યાં કલેક્ટર ઓફિસમાં લાત મારીને કલેક્ટરનો DSP નો દરવાજો ખોલી અને એને મળીને આવ? ના ના એવું કદાચું છે તો મરી જા,
અરે બાળકોને શીખવાનો કલેક્ટરની ઓફિસ જઈને લાત મારે, કલેક્ટર કે શું છે કે તમારે જોડે સેલ્ફી લેવો છે કેમ, ના કરાય એવું? પાણીપુરી લારી બતાવે પણ આ નહીં બતાવે. ડીએસપી ની ઓફિસમાં મોકલો બાળકોને કે જ્યાં ડીએસપી મળીને આવો, સિગ્નેચર કરાવીને લાવો. એને બી થાય કે સાહેબ આપણે બી માણસ છીએ યાર, પેલો તો આખી જિંદગી ગયા પોલીસ ના પકડી જાય તો આખી જિંદગી ડરે, ચોરી ના કરે તોય ડરે. એવી બોગસ સિસ્ટમો સાલી સેટઅપ કરીએ, જે થાય તે સારા માટે. ઈશ્વર આપણી સાથે જ્યારે જે કરે એ બેસ્ટ કરે. બરબાદ કરે યસ, નિષ્ફળ કરે યસ, જે કરે તે સારા માટે. આ પાવર બાળકોમાં ઘુસાડી દો અને પછી તમે જુઓ કેવી તોપો તૈયાર થાય. એક રાજાનો છોકરો હતો, તેના છોકરાને પેલો એક કાકો પ્રધાન તલવારબાજી શીખવાડતા હતા, ઢીસુમ ઢીસુમ ઢીસુમ. અને જેવી તલવારબાજી શીખવાડતા હતા, છેલ્લો ઘા કરવા ગયો પેલો રાજા અરે પ્રધાન, અને રાજાના છોકરાનો અંગૂઠો કપાઈ ગયો. અંગૂઠો કપાઈ ગયો, હવે તલવાર કેવી રીતે પકડે, તીર કેવી રીતે પકડે. પેલો છોકરો કહે પપ્પા મરી ગયો. એટલે પપ્પા નહીં કીધું હોય તો સમજી જવાનું કે રાજાને જે કહેતો હોય. એટલે પપ્પા આવ્યા, રાજા શું છે કે લગે અંગૂઠો કપાઈ ગયો. એટલે પેલો પ્રધાન શું કહે ખબર, સાહેબ જે થાય સારા માટે. એટલે અંગૂઠો કપાઈ ગયો સારા માટે કે હો, તું નોકરીમાંથી ગેટ આઉટ, ઘેર જા. સાહેબ એ પણ સારા માટે, જે થાય સારા માટે. પેલો પ્રધાન તો સીધો ઘેર, પગાર લેવાય રહ્યો નહીં. નવો પ્રધાન રાખ્યો, મારા જેવો જીન્સવાળો, ડાબાથી તલવારબાજી શીખવાડી. છોકરો ડાબાથી શીખી ગયો, અપ ટુ ડેટ તલવાર પકડે, તીર કામતું પકડે, શીખી ગયો. હવે જુઓ, એકવાર જંગલમાં રાજાનો છોકરો શિકાર કરવા ગયો, આગળ એનો હતી અને એની પાછળ પેલા પ્રધાનનો હતી, અને જંગલમાંથી જતા હતા અને પેલા આદિવાસીઓએ પકડ્યા, ખબર પેલા કપડાં પહેર્યા વગર ફરે, હે નીચે ઉતાર. રાજાના છોકરાને તો પકડ્યો, રાજાના છોકરાને કે તારી બલી ચડાવવાની છે, તું રાજાના છોકરો? એટલે કે હા, ઉતાર નીચે. કપડાં બપડા કાઢ્યા, છાણ બાણ કંકુ બંકુ ચોપડ્યું, ઓટલા પર સુવાડી દીધો. પેલો કે મને મત મારો, હોઈ જા ચોપ. પેલો આદિવાસીનો રાજા આવ્યો મોટો છરો લઈને, અને જેવો છરો લઈને આવ્યો અને જેવો આમ કાપવા ગયો, પેલો અંગૂઠો કપાયેલો હતો. પેલો કે ભગવાનને કપાયેલી વસ્તુ ચડાવાય નહીં. ઓટ ઓટ. પેલો કે જવું, જાય રે જાય. પેલો તો કપડાં પહેરાવે, જાય રે ઘેર. બીજા હાથી ઉપર પેલો નવો પ્રધાન હતો, કોકને તો ચડાવવો પડે. પ્રધાનને ઉતાર્યો, કપડાં બપડા કાઢીને ખચાક દઈને કાપી નાખ્યો. પેલો છોકરો ગયો ઘરે કે પપ્પા, પેલા પ્રધાનને બોલાવો, એ કહેતો હતો જે થાય તે સારા માટે. પેલો પ્રધાન તો આવ્યો, જેવો ત્યાં આવ્યો, આઈને ઉભો રહ્યો, કે લા હે તું કહેતો હતો કે જે થાય સારા માટે, મારા છોકરાનો અંગૂઠો કપાઈ ગયો તો એનો જીવ બચી ગયો. બાપુ હું તો પહેલાંય કહેતો હતો જે થાય સારા માટે, પણ કે તે નોકરીમાંથી મેં તને કાઢી મૂક્યો એ કેવી રીતે સારા માટે? બાપુ સાથે હોત તો હું કપાઈ ગયો હોત. 12માં 52% ના આવ્યા હોત ને સાહેબ તો બીએસસી ના કર્યું હોત. બીએસસીમાં મજા ના આવી તો ડાયમંડના બિઝનેસમાં ના ગયો હોત. ફૂલ કરું છું, તમારો પ્રેમ છે તમારી આંખોમાં, હું જોઈ શકું છું કે તમે મને ચાહો છો. મારી વાત, મારી વાતમાં દમ નથી, પણ તમારી વાત હું બોલી રહ્યો છું. અલ્ટિમેટલી હું કશું બોલતો નથી, તમને કેમ જુઓ. હું મારી વાઈફને પહેલી વાર છે ને પલવીને મેં કીધું કે કાલ 8 વાગે બગીચા ઉપર આવી જશે. મને કે કેમ, મેં તો આવજે નહીં યાર. તો હું તો 7 વાગે જઈને બગીચે બેસી ગયો. 7 ને 5, 7 ને 10, 7:30, મને તો એમથી દુનિયાની બધી ઘડિયાળો બંધ થઈ ગઈ. 7:45 અને 8:05 તો મને એમ થયું કે આવે ને તો ગોળી માર દઉં. 8:05 થી 8 વાગ્યા સુધી તો એ 5 મિનિટ મને એમ લાગ્યું છે હું તો 2-3 મહિનાથી અહીંયા બેઠો હું રાહ જોઈને. અને પલવી જેવી 8 વાગે રિક્ષામાં આવી, ઉતરેલા મેં તો ભાન નથી પડતું. મેં કે તમે જ નવરા છો, અમારે બધું કામ કરીને આવું પડે, એમ કહીને ઝઘડો થયો ને બબાલ થઈને. મેં કે હું તો જઉં, ઘડિયાળમાં દેખ્યું 10 વાગેલા. પલવી આવી એ પહેલાંનો 1 કલાક મહિના જેવો લાગ્યો, પલવીના આવ્યા પછીના 2 કલાક 2 મિનિટ જેવા લાગ્યા. એ જ સમય, એ જ સંજય રાવલ. તો શેના કારણે સમય જલ્દી જતો રહ્યો? મને ગમતું હું જીવ્યો તો મારો સમય જલ્દી પસાર થઈ ગયો, મને ગમતું ના જીવ્યો તો મારો સમય પસાર થયો. ભાડમાં જાય દુનિયાને તેલ લેવા જાય સમાજ, પણ મને ગમે કરીશ, મને ગમે જીવીશ, રિસ્પેક્ટ કરીશ, બધું જ કરીશ, પણ અલ્ટિમેટલી મારી જિંદગીના નિર્ણયો હું કરીશ, મારું દિલ. હા, સ્વતંત્રતા જુદી વાત છે ને સ્વચ્છંદતા જુદી વાત છે. સ્વચ્છંદતા નહીં, કોઈ પાછું એનું મિસઇન્ટરપ્રિટેશન ના કરે. સ્વતંત્રતા, ફ્રીડમ ઓફ થોટ્સ, આ મારા હાથમાં છે. છેલ્લે એક નાનકડી વાત કહી દઉં. 4 મિત્રો ગુરુ પાસે ગયા,
કે ગુરુ એવી એક ટૂંકમાં વાત સમજાવી દો ને કે જેની જીવન મસ્ત પસાર થઈ જાય, કોઈ ટેન્શન ના રહે, ભય મુક્ત જીવીએ અને આમ કોઈ ટેન્શન વગર ખુશ ખુશાલ થતા કરીએ, એવી એક વાત સમજાવી દો. ગુરુએ ચારે જણને એક એક જીવતું કબૂતર આપ્યું. શું આપ્યું? શું આપ્યું? જીવતું કબૂતર આપ્યું. પછી શું કહ્યું? કે આ ચારે જણા ચાર દિશામાં જાઓ અને કોઈ દેખે નહીં ત્યાં જઈને એને મારી નાખો. કોઈ દેખે નહીં ત્યાં જઈને મારી નાખો. એક જણો તો 5 મિનિટમાં પાછો આવ્યો, ટક્ક કરી. શું બહાર ગયો? કોઈ હતું જ નહીં. ચાલ બેસી જા. પેલો બીજો તો અઠવાડિયે આવ્યો, કે બાપુ જ્યાં જોયું તો કૂતરા બિલાડા ફરતા હતા, ગાયો ફરતી હતી. પછી કે છેક હાઈવે પર ગયો અને છેક પાછળ જંગલમાં ગયો, કોઈ દેખતું નહોતું, અંધારું ગયું, ટક દઈ લઈ આવ્યો. પેલો ત્રીજો તો 2 મહિને આવ્યો, એટલે કે તારે શું થયું? અરે બાપુ હું તો થાકી ગયો, કેમ જંગલમાં જવું તો? અરે કે ત્યાં જ ગયો તો, પણ ત્યાં કૂતરા બિલાડા કીડીઓ બધા આપણા લટકતા હતા કરોળિયા. તમે કીધું કોઈ દેખે નહીં. પછી કે બાપુ મેં તો મહિનો તો ફર્યો. પછી એક દિવસ શું કર્યું? ચાદર ઓઢી આમ પછેડી ખેંચી કબૂતરને પકડ્યું. તો સાલું કબૂતર દેખતું હતું? તો કે કબૂતરના મોઢા પર બાંધ્યો રૂમાલ અને ટક દઈને. પેલો ચોથો હતો ને તો 6 મહિના આવ્યો જીવતું પાછું લઈને. બાપુ આપણું કામ નહીં. શું થયું? બાપુ ના થાય, આપણે તો ના મારીએ. કે કેમ આને કર્યું? અરે કે બાપુ બધું કર્યું, છેલ્લે મેં પછેડી ખેંચી, કબૂતરને પકડ્યું, કબૂતર દેખતું હતું, કબૂતરને બી પટ્ટી મારી, પછી હું તો દેખતો હતો ને. તમે તો જુઓ છો, કોઈના સર્ટિફિકેટની જરૂર નહીં. જ્યારે જે કરો, તમે તો જુઓ છો ને તમે શું કરો છો. બસ આટલી જ જીવન છે સાહેબ. કોઈના સર્ટિફિકેટની જરૂર નથી, પણ તમે તમારું સર્ટિફિકેટ ગઈકાલ કરતા આજે બેસ્ટ આપજો. કેમ? હું સંજય રાવલ ગઈકાલ કરતો આજે સારો થયો છું. ઈશ્વર મને હમણાં ભાવનગર હાઈવે પર મળી ગયા. અમદાવાદથી વળતો ફરતા હતા ત્યાં. મેં ક્યાં જાય? મેં કીધું સેમિનાર હે બાપુ. મને કે એક શાયરી કહી દઉં બધાને કહેજે. મેં કીધું યાર કોઈ હસતું જ નહીં જેને જો બધા ભયમુક્ત થવું છે. થવાતું નથી સાહેબ. સાહેબ કેટલું મારી સાસુ બોલ્યો એટલી તકલીફ આપે છે ને. તું તારી વહુને હાલજે, ચાલુ રાખો. બોલો સાહેબ 5 જણને પૈસા આપ્યા, કોઈ પાછા નહીં આલતું. તું બી 5 જણના લઈ લે, કોઈ પાછા મત આપજે. તારે દાવત કરવો તો આ ધંધો ચાલુ રાખ. ખબર જ નથી સાહેબ. 3 વાર એને માફ કર્યો, હવે નહીં કરું. તું બી એના જેવો થઈ ગયો. ભગવાને મને એક વાત કરીએ, તમને કહી દઉં છું. આપણે કેમ હસતા નથી, આપણે કેમ દુઃખી રહીએ છીએ, આપણો ચહેરો હસતો નથી રહેતો, આપણને જીવનમાં મજા નથી આવતી, આપણે સતત ફરિયાદો કરીએ છીએ, એનું કારણ શું છે ખબર? તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ. આપણે શું ચાહીએ છીએ? પૈસો અને સેક્સ, પૈસો અને સ્ત્રી, પૈસો અને પુરુષ. તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, ફિર હોતા વો હૈ જો મેં ચાહતા હું. તો મેં તું કરું છું કે મજા આઈ જાય. તું કરને લગવો જો મેં ચાહતા હું, ફિર દેખ હોગા વો જો તું ચાહતા હૈ. હું જે ચાહું છું એ તું કર, પછી તું જે ચાહે ઓટોમેટિક થશે. સીધું સીધું 72 હમણાં સાહેબ મેં પાલનપુરના રાજાનો પેલેસ ખરીદ્યો. કદાચ મારા બાપ દાદાએ ત્યાં તગારા ઉપાડ્યા હશે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. ઈશ્વર દયાળુ છે, કૃપાળુ છે. એનું એક હાયર મેથેમેટિક્સ છે, એને ફોલો કરવાની જરૂર છે. આખી દુનિયા કરે છે, આપણે ગધેડાઓ નથી કરતા, એટલે આખી દુનિયા સુખી છે. અમેરિકાના લેક મિશિગનમાં 5,000 સ્ત્રી પુરુષો કપડાં પહેર્યા વગર સૂતા હોય છે, કોઈ સામે દેખતું નથી. અને આપણે તો કોઈ અહીંયા સ્લીવલેસ પહેરીને નીકળે તો દેખો. આપણે સભ્ય સમાજના લોકો છીએ, સૌથી ગંદકીશાળી અહીંયા ભરેલી છે. હો ગઈ હે પીર પર્વત સી પીગલની ચાહીએ, ઇસ હિમાલય સે અબ કોઈ ગંગા નિકલની ચાહીએ. મેરા મકસદ હંગામા ખડા કરના નહીં હૈ, યે સૂરત બદલની ચાહીએ, યે સૂરત બદલની ચાહીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. તમે મને શાંતિથી સાંભળો, તમારો ખૂબ ખૂબ આભાર. અને જે લોકો મા બાપને પગે લાગતા હતા, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. જે લોકો મા બાપને પગે લાગતા હતા, જલ્દી આગળ આવી જાઓ. પછી જેને સેલ્ફી લેવો હોય એ પછી સેલ્ફી લેજો. ધક્કા મૂકી ના કરતા એક જગ્યાએ પડી ગયો તો હું
એટલે મા બાપને જે લોકો પગે લાગતા હતા એ લોકો આગળ આવી જાઓ, આપણે એક ફોટો લઈ લઈએ અને પછી પ્રોગ્રામ પૂરો થયા પછી આપણે સેલ્ફી. અને થોડાક થોડાક લોકો આવજો એટલે